કડીમાં મોરલી કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન ધારક કે એ સાઈ દિનેશભાઈ પરીખ મોકલેલા માણસને ઉધાર લસ્સી ના આપી જૂનું ઉધાર માંગતા પોલીસે લોકડાઉનના ભંગ જેવો ગુનામાં ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપીને બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને જેથી ભોગ બનનારે ડીજીપી અને રેન્જ આઈજી સહિત ઉચ્ચ કક્ષાએ પત્ર લખીને તેને ન્યાય અપાવવા માંગણી કરી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। કડી શહેરના માર્કેટ યાર્ડ રોડ સ્થિત અજય એવન્યુ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પિંકલ કાંતિભાઈ ગાંધી ચોકમાં મોરલી કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન ધરાવે છે। બુધવારના સાંજે આશરે 6:30 કલાકે કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ દિનેશભાઈ પરીખનું નામ લઈને કોઈ અજાણ્યો શખ્સ દુકાને આવ્યો હતો અને તેણે ઉધાર લસ્સી માંગતા વેપારી પિંકલે આગળ ના બાકી પૈસાની વાત કરતા કડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રજનીભાઈ ખેમાભાઈ સહિત 4 પોલીસ કર્મીઓ દુકાને આવીને દુકાનદારે માસ્ક પહેરેલું હતું અને સેનેટાઈઝર રાખેલ હોવા છતાં ઉધાર નહીં આપી હોવાની અદાવત રાખી વેપારીને ખોટી રીતે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। 1 કલાક પછી પરિવાર અને સગા સંબંધીઓ આવતા છોડી મુકાયો હતો। બુધવારે સાંજે 6:30 વાગે પોલીસ સ્ટેશનમાંથી ફરજ બજાવતા દિનેશભાઈ એએસઆઈએ એમના માણસને મોકલીને લચ્છી મંગાવી, બરાબર, તે એમાં આગળના પૈસાની ઉઘરાણી કરતા એની અદાવતમાં રાખીને એમને 7 વાગે પોલીસની ગાડી મોકલી અને હેડ કોન્સ્ટેબલ રજનીભાઈએ દુકાન ઉપર આવીને અમે માસ્ક પહેર્યું છે નહીં, સેનિટાઈઝર છે કે નહીં, આ બધી ધાક ધમકી આપતા હતા અને મને કે તમે અનલોકના સમયની મર્યાદાનું પાલન નથી કરતા એમ કરી મને બળજબરીપૂર્વક પોલીસ ગાડીમાં બેસાવી પોલીસ સ્ટેશન લઈ ગયા। ત્યાં જઈને પણ મને કે તમારી દુકાન બંધ કરાવી દઈશ એવી ધાક ધમકીઓ આપતા હતા અને એએસઆઈ દિનેશભાઈનું કહેવું હતું કે તમને ખોટા કેસમાં હું ફસાવી દઈશ અને હજુ મને બીક છે કે હજુ એ મારા ધંધાને આડકતરી રીતે હેરાન કરવા માટે કોઈ જાતને ફસાવાની કાવા દાવા કરશે।